બનાસકાંઠા વડગામ તાલુકા પંચાયત ખાતે સાધારણ સભા યોજાઈ. બનાસકાંઠા વડગામ તાલુકા પંચાયત ખાતે સાધારણ સભા યોજાઈ, જેમાં વડગામ તાલુકા પંચાયત ખાતે કારોબારી સમિતિની રચના તેમજ ન્યાય સમિતિની રચના કરવામાં આવેલ, જેમાં કોંગ્રેસનો ગઢ ગણાતી વડગામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના જ 3 સભ્યો અને 1 અપક્ષના સહારે વડગામ તાલુકા ભાજપે અંદાજે 20-25 વર્ષના વનવાસ બાદ વડગામ તાલુકા પંચાયત ઉપર કબજો મેળવતા વડગામ તાલુકા ભાજપના કાર્યકરોમાં ખુશી. જ્યારે વડગામ તાલુકા પંચાયત ખાતે સાધારણ સભા યોજાયેલ, જેમાં કારોબારી સમિતિ અને ન્યાય સમિતિના સભ્યોની વરણી કરવામાં આવી હતી. જ્યારે વડગામ તાલુકા કોંગ્રેસના 13 ડેલિગેટમાંથી 1 સભ્ય ગેરહાજર રહેતા વડગામ તાલુકા કોંગ્રેસના કુલ 16 ડેલિગેટમાંથી 3 સભ્યોએ કોંગ્રેસમાંથી બળવો કરીને ભાજપને સમર્થન આપતા અને 1 સભ્ય ગેરહાજર રહેતા વડગામ તાલુકા કોંગ્રેસના 12 ડેલિગેટ હાજર રહેલ, જેમાં આજની સાધારણ સભામાં વડગામ ટીડીઓ શ્રી એબી પરમાર તેમજ નાયબ ટીડીઓ જેઠાભાઈ વડાગાંઠ અને વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ પરથીભાઈ ચૌધરી અને ઉપપ્રમુખ તેમજ ભાજપ અને કોંગ્રેસના સદસ્યો હાજર રહેલ. જ્યારે આજની સભાનું સંચાલન વડગામ તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી મફાજી રાજપૂત સંભાળેલ હતું. રિપોર્ટર રમેશભાઈ પરમાર, વડગામ. વડગામ તાલુકા પંચાયતની પ્રમુખ ઉપરની ચૂંટણીમાં અમારા કોંગ્રેસ તરફી 13 જણ, ટોટલ 16 જણ હતા. એમાંથી 3 પક્ષધારો પક્ષનું પક્ષાંતર કરી ભાજપ સાથે મળી અને ગદ્દારી કરી અને તેઓએ ભાજપ સાથે મેળવી અને ભાજપના પ્રમુખનો ઉપયોગ મળ્યા, જ્યારે અમારું પરાજય હતું. એ જ રીતે આજની સાધારણ સભા કારોબારી સમિતિ અને ન્યાય સમિતિની રચના હતી, એમાં પણ અમારા 3 ગદ્દારો અને 1 ગેરહાજર રહેનાર, આ 4 ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની, 3 ઉપર થઈ ગઈ છે અને 1 ઉપર કરવાના છીએ અને એમને કાયદેસર સસ્પેન્ડ થાય એ ઉદ્દેશના અમે કોંગ્રેસ પાર્ટી અને અમારા સદસ્યો બધા એક મત થઈ એમને કમ્પ્લેટ એમના ઘેર મોકલીશું અને નવી ચૂંટણી થશે અને ફરી સત્તા ઉપર કોંગ્રેસ આવશે એ અમારો વિશ્વાસ છે. કોંગ્રેસ ફરી અમે સત્તા ઉપર 100